ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોશું. હૃદય જોયું, ફેફસામાં રુધિરનું પરિવહન જોયું. હવે એમના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ શું છે? શરીરની અંદર રુધિરનું નાની નાની નલિકાઓ દ્વારા વહન થાય છે, જે રુધિર વાહિનીઓ છે. હૃદયમાં, ફેફસામાં રુધિરનું પરિવહન તો જોયું, પણ એ કોના દ્વારા થાય છે? આ બધું વહન કરે છે કોણ? એ નાની નાની નલિકાઓની રચના જોવા મળે છે, જેમને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. તમને બોડીની અંદર બે માર્ક્સનો તફાવત પૂછાશે. મોસ્ટ પોઈન્ટ છે, બે માર્ક્સનો તફાવત પૂછાશે. બે પ્રકારની રુધિર વાહિની છે, બે પ્રકારની હોય છે, ધમની અને શિરા. તમને બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછાશે ધમની અને શિરાનો તફાવત આપો. બે માર્ક્સની અંદર ધમની અને શિરા પૂછાવવામાં આવે છે. તો રુધિર વાહિનીઓ બે પ્રકારની હોય છે, ધમની અને શિરા. હવે ધમની શું છે અને શિરા શું છે? એ શરીરની અંદરથી બધું જ ફેફસાની અંદરથી ધમનીઓ, હૃદયમાંથી ધમનીઓ શું કામ કરે છે? ધમનીનું કામ શું છે? ધમની છે શું? ધમનીઓ હૃદયમાંથી રુધિરને જુદા જુદા અંગો તરફ લઈ જાય છે. ફરીથી કહું છું કે ધમની શું કામ કરે છે? ધમનીઓ હૃદયમાંથી જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરના જુદા જુદા ભાગો તરફ લઈ જવાનું કામ કોણ કરે છે? ધમની. જ્યારે શિરા શું કામ કરે છે? શિરા નાના છે જ્યારે ધમની મોટી હોય છે. જો ધમની છે એમની દિવાલો એકદમ જાડી હોય છે. ધમની જાડ્યા પ્રકારની જોવા મળે છે, જ્યારે શિરા છે પતલી હોય છે. શિરા શું કામ કરે છે? શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જાય છે. એટલે શિરા અને ધમનીનું કાર્ય છે, ધમની છે એ શરીરના શું કહે છે કે ધમનીઓ હૃદયમાંથી એ ધીરે ધીરે રુધિરને બધા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને એ જ સમયે જ્યારે શિરાઓ છે એ શરીરના દરેક ભાગની અંદરથી રુધિર એકઠું કરી અને પાછું ક્યાં પહોંચાડે છે? હૃદય તરફ પહોંચાડે છે. એટલે ધમની છે નીચે તરફ કામ કરે છે, શિરાઓ છે ઉપર તરફ કામ કરે છે. હૃદયમાંથી ધમની છે એ શરીરના દરેક ભાગો સુધી કાર્ય કરે છે, જ્યારે શિરા છે એ શરીરના દરેક ભાગોમાંથી રુધિર છે એ પાછું હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? શિરા. એટલે ધમની અને શિરા આ રીતે કાર્ય કરે છે. પછી ધમનીનું બીજું કાર્ય શું છે? હૃદય દ્વારા ધમનીઓ જે રુધિરનો ધકેલાય છે ને તે ઊંચા દબાણ હેઠળ હોય છે. જ્યારે આપણા ઊભીએ છીએ કે પ્રચલન કરતા હોય છે ત્યારે આપણું રુધિર, આપણા હૃદયની અંદરથી રુધિર છે એ નીચે તરફ ઝડપથી પ્રસરણ પામે છે, એટલે ઊંચા દબાણ હેઠળ પ્રસરણ પામે છે. જ્યારે શિરાઓ છે શરીરના વિવિધ ભાગોમાંથી ઉપર તરફ રુધિરને લઈ આવવાનું છે, એટલે એનું દબાણ હોતું નથી. જ્યારે ધમની છે એનું દબાણ એકદમ હોય છે, કેમ કે એમને રુધિરને નીચે સુધી પહોંચાડવું છે, ઝડપથી પહોંચી જશે, એનું દબાણ હોય છે, કેમ કે આપણે પ્રચલન કરીએ છીએ, ઊંચા દબાણ હેઠળ હોય છે. આથી જ ધમનીઓ જાડી સ્થિતિસ્થાપક દિવાલ ધરાવે છે, કેમ કે એમને જે રુધિરનું દબાણ છે દબાણ હેઠળ કાર્ય કરવાનું હોય છે, એટલે એની દિવાલ છે જાડી હોય છે, સ્થિતિસ્થાપકતા હોય છે. કેમ કે રુધિરને દબાણ હેઠળ કાર્ય કરવાનું હોય છે અને ઝડપથી નીચે પહોંચાડવાનું હોય છે. જ્યારે શિરા છે એમને દબાણ નથી કરવું, એમને શું છે રુધિર ગ્રહણ કરે છે અને હૃદયમાં પાછું લઈ જવાનું કાર્ય કરે છે. આમ શિરાઓ છે
એ રુધિરની જેમ ઊંચા દબાણ હેઠળ હોતું નથી, એટલે એની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. મેં હમણાં જ કહ્યું ધમની અને શિરા. ધમનીને ઊંચા દબાણ હેઠળ કાર્ય કરવું પડે છે, જ્યારે શિરાને ઊંચા દબાણ હેઠળ કાર્ય કરવું પડતું નથી. એટલા માટે ધમનીની દિવાલ છે એ જાડી સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ છે એકદમ પતલી હોય છે, પાતળી હોય છે. જ્યારે આની અંદર મીન્સ કે ધમનીની અંદર વાલ્વ નથી હોતા, કેમ કે એને તો હૃદયથી સીધું રુધિર છે દરેક અંગો સુધી પહોંચાડવું પડે છે, એટલે એની અંદર વાલ્વની રચના હોતી સરળતાથી પહોંચી જાય. જ્યારે રુધિરનું પશ્વ વહન એટલે કે રુધિરનું પશ્વ વહન અટકાવવા માટે વાલ્વ હોય છે, કે જ્યારે છે શિરા બધા અંગોમાંથી રુધિર એકઠું કરે છે ને પાછું ન જતું રહે, એ પાછું નીચે તરફ ન જતું રહે, એટલા માટે એમની અંદર એક વાલ્વની રચના કરેલી હોય છે. શિરાની અંદર વાલ્વ હોય છે, જ્યારે ધમનીની અંદર વાલ્વ હોતું નથી, કેમ કે ધમનીને તો ડાયરેક્ટ સીધે નીચે પહોંચાડવું છે, એટલે એમને સરળતાથી રુધિરનું વહન થઈ જાય છે. જ્યારે શિરા છે એમને શરીરના દરેક ભાગોથી હૃદય સુધી રુધિરને પહોંચાડવું પડે છે, એટલે એની અંદર પશ્વ વહન એટલે પાછું નીકળી ન જાય, પાછું વહન ન થાય, એટલા માટે એમને વાલ્વની રચના હોય છે. આ તમારો 2 માર્ક્સનો તફાવત કદાચ તો પૂછાય એવો જ છે. વિસ્તૃતપૂર્વક પાણીનું વહન, વનસ્પતિનું વહન એ વધારે આપણે જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે માનવ શરીરની અંદર રુધિરનું વહન કઈ રીતે થાય છે. હવે પછીનો પોઈન્ટ છે વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થશે. તો પહેલો જ પોઈન્ટ છે કે વનસ્પતિ છે એ વાતાવરણમાંથી, પહેલો જ પોઈન્ટ હું તમને કહું છું કે વનસ્પતિની અંદર પાણીનું વહન કઈ રીતે થશે. વનસ્પતિમાં પહેલું વહન કે વનસ્પતિ છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. જમીનમાંથી શું લે છે? એમને બી વનસ્પતિને બી સજીવ છે, એટલે એને આહાર અને જળ પાણીની જરૂર પડશે. તો વનસ્પતિ છે વાતાવરણની અંદરથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે. જ્યારે ભૂમિમાંથી શું કરશે? જમીનમાંથી એ પાણી, ભેજ અને ખનિજ દ્રવ્ય જેવા પદાર્થોનું શોષણ કરે છે. વનસ્પતિ પોતે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને જમીનમાંથી પોતે જમીનના મૂળમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરે છે. વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝમાં સંશ્લેષણ કરે છે. જો વનસ્પતિ છે પોતાનું વહન કઈ રીતે કરે છે, આહારનું વહન કઈ રીતે કરે છે, પાણીનું કઈ રીતે વહન કરે છે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ છે એ કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝમાં સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે વનસ્પતિ પોતાની આહાર મેળવવા માટે પ્રકાશ સંશ્લેષણ કરે છે, સૂર્યપ્રકાશ લે છે, ત્યારે સૌર ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ શરીર, વનસ્પતિ પોતે એ પ્રકાશ અને મૂળમાંથી આહાર આ બંને એટલે પાણી અને ખોરાક બંનેનું વહન કરી અને શરીરના દરેક ભાગોમાં વહન કરે છે. હવે પ્રસરણ કઈ રીતે કરે છે? વનસ્પતિ પોતે વહન, તો એનું પ્રસરણ કઈ રીતે થશે? જો વનસ્પતિની અંદર, હવે વનસ્પતિનું મૂળ અને પર્ણનો ભાગ, વનસ્પતિનું મૂળ અને પર્ણનો ભાગ
વચ્ચેનું અંતર જો બંને ટૂંકા હોય, મૂળનો ભાગ અને વનસ્પતિનો ટોચનો ભાગની વાત કરું છું, જો બંનેની વચ્ચેનું અંતર ટૂંકું હોય, ઓછું હોય, તો પાણી, ઉર્જા અને ખનિજ દ્રવ્યોનું વહન ઝડપથી થાય છે, એની પ્રસરણની પ્રક્રિયાઓ છે એ ઝડપથી થઈ શકે છે. વનસ્પતિની અંદર જો મૂળ અને ટોચ સુધીનો ભાગ એટલે કે પર્ણનો ભાગ, વનસ્પતિના પર્ણનો ભાગ, એ બંને વચ્ચેનું અંતર જો ટૂંકું હોય, તો જે એ વનસ્પતિ ઉર્જા લે છે, પાણી અને ખનિજ દ્રવ્યો નું પ્રસરણ ઝડપથી થઈ શકે, કેમ કે બંનેની વચ્ચેનું અંતર ટૂંકું છે એટલે બંનેનું પ્રસરણ ઝડપથી થઈ શકે છે. પરંતુ વાહક તંત્ર કઈ રીતે કરી શકે છે? પરંતુ જો મૂળનો ભાગ અને પર્ણ સુધીનો ભાગ બંનેનું અંતર વધારે હોય, ફરીથી બોલું છું, જો વનસ્પતિ શરીર મૂળનો ભાગ અને પર્ણનો ભાગ એ બંને વચ્ચેનું અંતર જો વધારે હશે, લાંબુ હશે, તો વનસ્પતિ શરીર એ ઉર્જા, ખનિજ દ્રવ્ય અને પાણીનું વહન છે એ સરળતાથી કરી શકશે નહીં, કેમ કે બંનેની વચ્ચેનું અંતરનો ભાગ છે એ વધી જશે. એટલે સરળતાથી મૂળના ભાગ છે એનું પાણીનું વહન છે એ ઝડપથી ટોચ સુધી પહોંચાડી શકશે નહીં. તો શું કરવું પડશે? તો આના માટે વનસ્પતિ શરીરને એક વાહક તંત્રની જરૂર પડશે. તો એમના માટે જે મૂળથી પર્ણ સુધી એમને પાણીનો ભાગ પહોંચાડવો છે, તો એમના માટે વાહક તંત્રની જરૂર પડશે. જે વાહક તંત્ર છે એ બે પ્રકારના વનસ્પતિ વહેંચવામાં આવે છે. વનસ્પતિના વાહક તંત્ર બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું તો એક અન્નવાહક અને બીજું છે જલવાહક. વનસ્પતિનું અંતર જો વધારે હોય તો પાણી છે એ ટોચ સુધી પહોંચી શકતું નથી, એટલા માટે કોક વાહક તંત્ર હોવું જરૂરી છે. તો વનસ્પતિ બે વાહક તંત્રોમાં વહેંચાયેલું છે, પહેલું અન્નવાહક અને બીજું છે જલવાહક. તો અન્નવાહકમાં શું છે? કે જે પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ પર્ણો દ્વારા કરે છે. વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ પર્ણો દ્વારા, વનસ્પતિના પર્ણો દ્વારા કરે છે. તો એ પર્ણ જે આહાર લીધો છે એ આહારને મૂળ સુધી પહોંચાડવું એ કામ અન્નવાહક પેશીનું છે, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો પોતાનો ખોરાક મેળવે છે એ પર્ણો છે એ મૂળ સુધી પહોંચાડવાનું કાર્ય છે એ અન્નવાહક કરે છે. એવી જ રીતે બીજી પેશી છે જલવાહક તંત્ર. તો જલવાહક શું કરે છે? મૂળ હંમેશા પાણી, આપણે છોડ, વૃક્ષ કે શું એમને જ્યારે પાણી પાઈએ છીએ ત્યારે આપણે મૂળની અંદર જ પાણી પાઈએ છીએ. તો પાણી બધું ખેંચાઈને ક્યાં જશે? મૂળમાં જશે. તો મૂળની અંદર જે પાણી એને ટોચ સુધી પહોંચાડવાનું કાર્ય એ જલવાહક કરે છે. આ બંને વાહક તંત્રો વનસ્પતિના ભાગો દર્શાવે છે. એક અન્નને ગ્રહણ કરે છે અને બીજું છે જમીનમાંથી, મૂળમાંથી પાણીનું ગ્રહણ કરી અને ટોચ સુધી પહોંચાડે છે. આમ વહન, વનસ્પતિનું વહન થાય છે. અન્ન અને પાણી એટલે ખોરાક અને પાણીનું વહન આવી રીતે વનસ્પતિ દ્વારા, બે વાહક તંત્રો દ્વારા કરવામાં આવે છે. આ વનસ્પતિનું વહન છે. એમના પછીનો જે પોઈન્ટ આપણે જોશું એ છે વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થશે. ચાલો આપણે વનસ્પતિમાં સામૂહિક રીતે
અન્નવાહક અને જળવાહક તો જોઈ ગયા, પરંતુ પાણીનું વહન કઈ રીતે થશે? એમનેમ સીધું આપણે મૂળની અંદર, જમીનની અંદર કે વનસ્પતિમાં સીધું પાણી પાઈ દઈએ છીએ અને બસ સીધું એ શોષીને પર્ણ સુધી નથી પહોંચી જતું, સીધું ખેંચાણ બળ ઉત્પન્ન નથી થતું, દાબ બળ ઉત્પન્ન નથી થતું. કઈ રીતે એની પ્રક્રિયા થઈ છે એ હવે આપણે વિસ્તારપૂર્વક તમને હું બતાવીશ. કે પહેલું છે વનસ્પતિની અંદર પાણીનું વહન, ખાસ આ પોઈન્ટ જે મેં તમને અહીંયા વિસ્તારપૂર્વક આપ્યો છે એ થોડો આઈએમપી પોઈન્ટ છે, કેમ કે આ પોઈન્ટ પૂછાયેલો છે. વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય છે? પહેલા આપણે ખાલી વનસ્પતિનું વહન જોયું હતું, હવે પછીનો પોઈન્ટ છે કે વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય છે. એમની અંદર પણ આપણે હમણાં જ જોયું કે પાણીનું વહન કરતું એક તંત્ર છે જે જળવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો જળવાહકના પણ ભાગો છે, જળવાહક તંત્ર છે એમના બી બે ભાગો પડે છે, જલવાહિની અને જલવાહિની કી. આ બંને નલિકાઓ દ્વારા મૂળમાંથી પાણી પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. તો કઈ રીતે પહોંચાડવામાં આવે છે હું તમને વિસ્તારપૂર્વક અહીંયા વર્ણન કરીને બતાવું છું. કે પહેલું જ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની એટલે આંબો, લીંબો, લીમડો, પીપળો, વડ, આ બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, કેમ કે એની અંદર મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડવું પર્યાપ્ત હોતું નથી, એટલા માટે વાહક તંત્રની જરૂર પડે છે. જ્યારે છોડની અંદર તો અંતર ટૂંકું હોય છે એટલે તરત જ એ પ્રસરણ પ્રક્રિયા થઈ શકે છે, પરંતુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પાણી ઝડપથી પ્રસરણ પામતું નથી તો શું કરવાનું છે? તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જલવાહક પેશી ધરાવે છે. મેં હમણાં જ તમને પોઈન્ટ બતાવ્યો કે જલવાહક પેશી હોય તો જ મૂળથી પર્ણ સુધી પાણીનો પહોંચાણ થઈ શકે છે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ જલવાહક પેશી ધરાવે છે જે પાણીના વહન સાથે સંકળાયેલી એક નલિકા છે, એક લાંબી નળી જેવો ભાગ હોય છે, એટલે કે પાણીના વહન સાથે સંકળાયેલી હોય છે જે જલવાહક પેશી કહેવામાં આવે છે, જે મૂળથી પર્ણ સુધીના ભાગને પાણી પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે જમીનમાંથી મૂળ દ્વારા પાણી શું કરે, જળવાહક પેશીનું કાર્ય શું છે? મૂળ જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી, મૂળની અંદર આપણે પાણી તો પાઈ દીધું, પછી મૂળ છે એ પાણીને શોષણ કરશે. કયા કયા ભાગ પાણીનું શોષણ કરશે? જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડ. પહેલું તો જ્યારે વનસ્પતિ આ રીતે હોય છે તો આ ઉપરનો ભાગ પ્રકાંડ છે, આ બધાના મૂળ છે. તો જ્યારે પાણી તમે અહીંયા રાખો છો, પાણી હંમેશા મૂળની અંદર જાય છે, તો મૂળ દ્વારા શોષાયેલું પાણી પહેલું પ્રકાંડ એટલે અહીંયા ઉપર આવી જશે. મૂળ દ્વારા શોષાયેલું પાણી જમીનની અંદર ઉતરી જશે અને એ જ પાણી પાછું પ્રકાંડ ખેંચાણ બળ ઉત્પન્ન થશે. પ્રકાંડ પછી શાખાઓ એટલે એની ડાળીઓ, પછી પર્ણો અને પુષ્પો તરફ પાણીનું વહન થશે. વહન તો થશે પણ એ કોણ કાર્ય કરશે? જલવાહક પેશી કરશે. મૂળમાંથી પાણીનું શોષણ છે એ જલવાહક પેશી કરશે. કોને કોને પહોંચાડશે? જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડ શાખાઓ પર્ણ અને પુષ્પો તરફ વહન કરે છે. જલવાહિની કે હવે જળવાહક પેશીના બે ભાગોમાં વહેંચવામાં આવે છે. જલવાહક પેશી છે એ બે ભાગમાં છે, પહેલું જલવાહિની કી અને બીજું છે જલવાહિની. આ બે ભાગો છે એ જલવાહક પેશીના ભાગો છે જેની મદદથી પાણી છે મૂળમાંથી પર્ણ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. તો જલવાહક પેશી જલવાહિની કી અને જલવાહિની પાણીના વહન માટે જવાબદાર જલવાહક પેશીનું મુખ્ય બંધારણ ઘટકો છે. એટલે મેં અહીંયા તમને એરો મારીને બતાવ્યું છે
કે જલવાહક પેશીના મુખ્ય બંધારણો કોણ કોણ છે, એમને પાણીનું વહન કરવામાં મદદ કોણ કરે છે, એમના બે ભાગોમાં વહન કરે છે, પહેલું જલવાહિનીકી છે અને બીજું છે જલવાહિની, જેના દ્વારા પાણીનું શોષણ કરવામાં આવે છે। પાણીના વહન માટે વનસ્પતિના બધા જંગો એટલે કે પ્રપાણ શાખા પરનો પુષ્પો, પાણીના વહન માટે વનસ્પતિના બધા જ અંગોની જલવાહક પેશીઓ એકબીજા સાથે સંલગ્ન રીતે જોડાયેલી હોય છે, એકબીજાની નજીક નજીક જોડાયેલી હોય છે, જેથી પાણીનો પુરવઠો પર્યાપ્ત થઈ શકે છે। જલવાહક પેશી એકબીજા સાથે સંલગ્ન રીતે જોડાઈને એક તંત્ર બનાવે છે, એટલે આ રીતે શાખા હોય છે, અહીંથી ડાળ ફૂટતી એટલે અહીંથી આ એક તંત્ર બનાવે। જ્યારે વાહક પેશી છે અહીંથી પાણી પહોંચાડે એટલે અહીંથી આ બધા જ ભાગોની અંદર પાણીનો પુરવઠો પર્યાપ્ત થઈ શકે છે, એટલે કે શળમ જોડાઈને એક તંત્ર જેવી રચના બનાવે છે। મૂળના કોષો આની વાત કરું છું, જ્યારે મૂળના કોષો જમીન સાથે સીધા સંકળાયેલા છે, અહીંથી આ મૂળ છે એ જમીનની સાથે ડાયરેક્ટ સંકળાયેલા છે, સીધા સંકળાયેલા હોય છે, તેથી જ જોજો ખાસ, મૂળના કોષો જમીન સાથે સીધા સંકળાયેલા હોવાથી જમીનમાંના આયનો ગ્રહણ કરે છે, કેમ કે પ્રકાંડથી નીચેનો ભાગ છે મૂળ છે, જમીનની અંદર જે ભાગ છે ને મૂળ છે, એટલે મૂળ છે ને એના કોષો છે એ જમીનમાંથી આયનો ગ્રહણ કરે છે, એટલે આયનો એટલે ખનિજ દ્રવ્યો નાઇટ્રોજન, પોટેશિયમ, ગંધક, આ બધા જ એમને આયનો કહેવામાં આવે છે। ફરીથી આ સેન્ટેન્સ બોલું છું કે મૂળના કોષો જમીન સાથે સીધા સંકળાયેલા છે, જમીનની અંદર સંકળાયેલા છે, એટલે જમીનમાંના આયનો સીધા પોતે ગ્રહણ કરે છે, જમીનની અંદર જ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, ગંધક છે, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા જ આયનો સીધા મૂળ ગ્રહણ કરી લે છે, કેમ કે એમની સાથે સંકળાયેલા છે। આને કારણે જ આયનની સાંદ્રતા મૂળ અને જમીન વચ્ચે તફાવત સર્જાય છે, એટલે મૂળ અને આ જમીન બંનેનો તફાવત સર્જાય છે, કેમ કે જમીન ઉપર છે ને મૂળ નીચે છે, નીચેથી આયનો લેશે તો આયનોને જમીન સુધી પહોંચાડવા કઈ રીતે, બંનેનો તફાવત સર્જાય છે। આયનો છે એટલે આયનો એટલે મીન્સ કે મેં તમને હમણાં જ કહ્યું કે નાઇટ્રોજન છે, ગંધક છે, પોટેશિયમ છે, આ બધા આયનો છે, ખનિજ દ્રવ્યો છે, એને જમીન સુધી કેમ પહોંચાડે, બંને વચ્ચેનો તફાવત સર્જાય છે, એક મૂળમાં છે ને જમીન ઉપર છે, તો એને બંનેને પહોંચાડવાનું કામ પાણી કરશે, જલવાહક કરશે, શું કરશે, બંનેનો તફાવત સર્જાય છે, આ તફાવતને દૂર કરવાનું કામ કોણ કરશે, પાણી, પાણી જમીનમાંથી મૂળમાં પ્રવેશ પામશે, અને શું કહે છે, પ્રવેશ પામે છે અને પાણીનું વહન છે એ જળ સ્તંભનું નિર્માણ કરી પાણીને દબાણપૂર્વક ઉપર પહોંચાડે છે, નહીતર તો આયનો છે એટલે કે ગ્રહણ કરવાની ક્ષમતા છે વનસ્પતિ ગુમાવી દે છે। જો એ તફાવત દૂર ન થાય, મૂળ અને જમીન આ બંનેનો તફાવત જો દૂર ન થાય તો વનસ્પતિ પોતાના ખનિજ દ્રવ્યો ગ્રહણ કરી શકે નહીં, એટલા માટે પાણી છે એ જમીનની અંદર મૂળમાં પ્રવેશ પામે છે અને પાણીનું વહન છે એટલે કે ત્યાંથી જળ સ્તંભ કરી પાણીનું શોષણ કરી નિર્માણ કરી અને પાણી ઉપર તરફ દબાણ તરફ ધકેલે છે, એટલે કે પાણી નીચે જાય અને પછી આયનો સહિત પાણીને ઉપર સુધી પહોંચાડે છે। આ દબાણ એટલે કે એને દાબબળ પણ વિજ્ઞાનની ભાષામાં એને દાબબળ એટલે કે દબાણ, આ દાબબળ ઉચ્ચ કક્ષાની વનસ્પતિને પાણીને ટોચ ઊંચાઈ સુધી લઈ જવામાં પણ પર્યાપ્ત નથી। ચાલો જમીન સુધી તો આપણે આયનોને પાણીને પહોંચાડી દીધા ખેંચાણ બળથી, અહીં સુધી પહોંચી જાય અડધી વનસ્પતિ, પણ એમને ટોચ સુધી પહોંચાડવું એ હજી સુધી પર્યાપ્ત નથી,
पानी ने टोच सुधी हजी पण पहोंची शकतुं नथी। पानी एकदम दबाणपूर्वक जमीनमां उतरी तो गयुं, त्यांथी आयर्नो सहित એ ઉપર આવ્યું, પરંતુ ટોચ સુધી એને પહોંચાડવું પર્યાપ્ત નથી, તો હજી શું કરવાનું રહેશે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પર્યાપ્ત નથી, આથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિને બીજો માર્ગ જ અપનાવવો પડશે। હવે કોનો સહારો લેશે? જલવાહિની અને જલવાહિનીનો સહારો લઈ અને ટોચ સુધી પાણી પહોંચાડી શકાશે। હવે શું કરશે કે જો પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય, जो तमे एम थाय कि आपणे मूळनी अंदर वधारे पानी नाखशुं, वधारे पानी पाशुं, तो कदाच टोच सुधी पहोंचशे। परंतु दिवस दरमियान वायु रंध्रो, जे आपणे आगळना लेक्चरमां मैं तमने आनुं विस्तारपूर्वक आकृति सहित वर्णन करायुं छे कि वायु रंध्र बे प्रकारना होय छे, खुल्ला अने बंद वायु रंध्र। एना द्वारा आ पानी छे ए गुमावाई जाय छे। जो वनस्पतिनी अंदर पानी पूरता प्रमाण में तमे आपो, पूरता प्रमाण में पानी होय तो ए पानी वायु रंध्र द्वारा गुमावाई जाय, એટલે કે જે વનસ્પતિ પર્ણની અંદર છિદ્રો છે ને, એ છિદ્રો દ્વારા પાણીનો વ્યય થાય છે, ગુમાવાઈ જાય છે। તેની જગ્યાએ જલવાહિનીમાં રહેલ પાણી પૂર્તતા કરે છે, એટલે કે જલવાહિની વાયુ રંધ્ર છે એના દ્વારા તો પાણી નીકળી જશે, તો પાણી કોણ પૂરું પાડશે? બે પ્રકારની વાહિની છે, જળવાહિની અને જળવાહિની કી, એ પાણીને ટોચ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે। આ પાણીના અણુઓનું બાષ્પીભવન થવાથી પર્ણના કોષો ખેંચાણબળ ઉદ્ભવશે, એટલે કે આની અંદર જળવાહકની અંદર જળવાહિની અને જળવાહિની કી આ બંને પ્રકારની નળીઓ એટલે કે વાહિની હોય છે, આવા પ્રકારની એ પાણીને ટોચ સુધી ખેંચાણ બળ પૂર્વક ટોચ સુધી પાણીને પહોંચાડી શકે છે। આને લીધે મૂળ જળવાહક પેશી કોષના પાણીને ખેંચાય અને વનસ્પતિના ટોચ સુધી પાણીને પહોંચાણ કરે છે અને વનસ્પતિને પાણી પૂરું પાડે છે। આ તમારું વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય છે એ મેં તમને વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે। હવે એમના પછીનો આપણે જે પોઈન્ટ લેશું એ કે વનસ્પતિ ખોરાક અને પદાર્થોનું સ્થાનાંતર। એમના પહેલા ખોરાકમાં આ વનસ્પતિનું સ્થાનાંતર કઈ રીતે થાય છે કે આપણે અત્યાર સુધી જોયું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક થાય છે એ પર્ણોમાં થાય છે, તો પર્ણો તો એ નિપજોમાં મોકલવામાં આવે છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણ દ્વારા અન્નવાહક પેશીની અંદર એમિનો એસિડ અને પદાર્થોનું વહન છે એને ખોરાક તરીકે ઓળખવામાં આવ્યું છે, અને જુદા જુદા પદાર્થોની અંદર વનસ્પતિનું વહન ખોરાક તરીકે થાય છે। એમના પહેલા બી હું તમને એક પોઈન્ટ કહી દઉં છું, આપણે ત્રાકણ એક પોઈન્ટ છે આપણી પાસે હજી એક, કે ત્રાકણ શું કામ કરે છે? એક નાનો એવો પોઈન્ટ આમ આવી ગયો છે કે ત્રાકણો કે શરીરની ઉપર જે તમને ઈજા થાય છે, ત્રાક કણો કેનો ભાગ છે, રુધિર કોષોનો એક ભાગ છે, જે તમારી આગળ આ નવો પોઈન્ટ જ આવ્યો છે, નાનો એવો પોઈન્ટ તમારી બુક્સમાં આપેલો છે, ત્રાક કણોનું કાર્ય દર્શાવો, તો ત્રાક કણો છે એ રુધિર કોષ, વનસ્પતિની કોઈ વાત નથી કરતી, માનવ શરીરના ત્રાક કણ, ત્રાક કણ શું કામ કરે છે કે રુધિર કોષોની અંદર ત્રણ પ્રકારના કણ આવેલા હોય છે। મેં તમને આ પોઈન્ટ ચર્ચા કરી હતી, પણ આમાં ફરીથી તમારો એક નાનો એવો પોઈન્ટ આવેલો છે કે રુધિર કોષો ત્રણ પ્રકારના કણોની રચના કરે છે। પહેલું છે ત્રાકણ, શ્વેતકણ અને રક્તકણ। આ રુધિર કોષો છે એના ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે,
ત્રાકણ, શ્વેતકણ અને રક્તકણ આમના વિશે આપણે જોઈ ગયા હતા. રુધિર એક સંયોજક પ્રવાહી પેશી છે જે આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા. શ્વેતકણ જે સફેદ કલરનું પ્રવાહી શરીરની અંદર વહેતો હોય શ્વેતકણ, પરંતુ ત્રાકણનું કાર્ય શું છે આપણે આ પોઈન્ટ આવ્યો છે. તો ત્રાકણ છે એ શરીરની અંદર જો ઈજા થાય છે તો વધારે પડતું બ્લડ છે એનું વહન થાય છે અને ચેપી રોગ લાગુ પડે છે. એટલા માટે જે બ્લડ નીકળે છે એમને રોકવા માટેનું કાર્ય છે એ ત્રાકણ કરે છે. એમને રોકવા માટેનું કાર્ય છે એ ત્રાકણે ગણે કરે છે. ત્રાકણ છે એ શરીરની અંદર જે ભાગમાં વાગેલું છે ત્યાં પથરાય અને રુધિરને જમાવવાનું કાર્ય કરે એ ત્રાકણ. એક માર્ક્સનો પ્રશ્ન છે, તમારે વચ્ચે આ લેવો પડ્યો. ત્રાકણ જે રુધિરને જમાવવાનું કાર્ય કરે છે એ ત્રાકણ. અને હવે પછીના પોઈન્ટમાં આપણે આવશે લસિકા. કે લસિકા શું છે એ પણ થોડું અમથું છે. કે લસિકા જેવી આપણે રુધિર વાહિની હતી, રુધિર હતું કે રુધિર છે શરીરની અંદર એક પ્રવાહીનું કાર્ય કરે છે, એમ લસિકા પણ છે એક બીજા નંબરની પ્રવાહી પેશી છે જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. લસિકા છે એ રુધિર કોષો બહાર નીકળી અને પેશીના આંતરકોષીય અવકાશનું કાર્ય કરે છે જે લસિકાનું નિર્માણ કરે છે. એ રુધિર રસ જેવું જ એક પ્રવાહી હોય છે જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. એ રંગવિહીન હોય છે જેને આપણે હમણાં જ કહ્યું હતું લસિકા રંગવિહીન હોય છે, શ્વેત કણ જેવો હોય છે, સફેદ કલરનો હોય છે જેને આપણે શું કીધું છે લસિકા. વહન અને શ્વસન વિશે વિસ્તારપૂર્વક આકૃતિ સહિત નામ નિર્દેશન કરી અને દરેકે દરેક પાર્ટનું વર્ણન કર્યું. આખા ચેપ્ટરની અંદર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોયું, પોષણ પછી વહન શ્વસન આ બધા પોઈન્ટ જોઈ ગયા પછી આ ચેપ્ટરની અંદર એક લાસ્ટ પોઈન્ટ છે જે મનુષ્યમાં ઉત્સર્જન છે. આહાર લીધા પછી શક્તિ તો મેળવી, પોષણ વહન શરીરની અંદર બધી જ ક્રિયાઓ થઈ, પરંતુ જે પોષણ લીધું બધું જ પોષણ શક્તિમાં એટીપી રૂપાંતર નથી થતું. અમુક ભાગ છે એ શરીરની અંદર નકામા દ્રવ્યો તરીકે પડ્યો રહે છે જેને ઉત્સર્જન કહેવામાં આવે છે. જે માનવ છે એની અંદર ઉત્સર્જન કઈ રીતે હોઈ શકે છે એ પોઈન્ટ હવે પછી આપણે આ લાસ્ટ ચેપ્ટરની અંદર લાસ્ટ પોઈન્ટની અંદર શીખવાનું છે. તો મનુષ્ય માનવમાં ઉત્સર્જન જે મેં તમને આકૃતિ દોરી અને બધું વ્યવસ્થિત સમજાવ્યું કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર કેટલા અંગોનો સમાવેશ થાય છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર પહેલું મૂત્રપિંડ, મૂત્રપિંડની એક જોડ હોય છે, એક જોડ એટલે બંનેના મૂત્રપિંડની એક જોડ હોય છે. મૂત્રવાહિની કે જેને આપણે અહીંયા મૂત્રવાહિની કહી શકશું, આ જે પતલી એની બંને ભાગે હોય છે, નળી જેવો આકાર હોય છે એને મૂત્ર વાહિની તરીકે ઓળખવામાં આવે છે. બંને બાજુ એવી ભાગ હોય છે તો બે મૂત્રવાહિની એટલે એક જોડ મૂત્રવાહિની હોય, એક જોડ મૂત્રપિંડની હોય છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. માનવોના ઉત્સર્જનની અંદર ક્યાં ક્યાં અંગોનો સમાવેશ થાય છે? એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. હવે મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ, મૂત્રપિંડની અંદર મૂત્રનું નિર્માણ એ શરીરમાંથી
કચરાને બહાર કાઢવાનો હોય છે. એ જ્યાં સુધી મૂત્રનું નિર્માણ એ મૂત્રવાહિની મૂત્રાશયમાં જ્યાં સુધી ન ધકેલે ત્યાં સુધી એ મૂત્રવાહિનીમાં જ રહે છે. આ મૂત્રાશય છે એ મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર કાઢે છે. કઈ રીતે? આપણે તો શોર્ટકટમાં જોયું કે મૂત્ર અહીંયા ભેગું થાય છે. આ બંને મૂત્રપિંડ છે જે વાલના દાણા જેવો આકાર હોય છે. મૂત્રપિંડનો આકાર છે એ વાલના દાણા જેવો હોય છે. બંને એક જોડ થાય મૂત્રપિંડ છે. મૂત્રપિંડ આ ધમની છે. આ બંને ધમની હોય છે. મૂત્રપિંડ ડાબો મૂત્રપિંડ અને ડાબો ભાગમાં જ તમને મેં વર્ણન કર્યું છે. મૂત્રપિંડ છે, મહાધમની મહાશિરા છે. આ બંને ભાગની અંદર નાની નલિકાઓ જો આકાર બતાવ્યો છે એ મૂત્રવાહિની છે. અને એ મૂત્રવાહિની બંને આ મૂત્રાશયમાં મૂત્રને એકઠું કરે છે. અને પછી મૂત્રાશય છે એ મૂત્રને શરીરની બહાર કાઢે છે. પણ કઈ રીતે? તો પહેલો જ પ્રશ્ન તમારે આવશે કે મૂત્ર કઈ રીતે કેવી રીતે નિર્માણ પામે છે. પહેલો જ પ્રશ્ન તમારો કે મૂત્ર કઈ રીતે નિર્માણ પામે છે, મૂત્રનું નિર્માણ કઈ રીતે થયું છે. તો પહેલા આપણે એમને જોશું કે આનું સ્થાન ક્યાં છે. ક્રમશ આપણે જોશું, આકૃતિ આપણે જોઈ ગઈ, પરંતુ એનું સ્થાન ક્યાં છે કે મૂત્રવાહિની મૂત્ર નિર્માણનો હેતુ છે કે શરીરની અંદરથી રુધિરની અંદરથી કચરો બહાર કાઢવાનો હોય છે. મૂત્રપિંડ કરોડરજ્જુની જેમ સ્થાન બતાવું છું, આમનું સ્થાન ક્યાં હોય છે? મૂત્રપિંડનું સ્થાન ક્યાં આવેલું હોય છે? મૂત્રપિંડ કરોડરજ્જુની પશ્વ બાજુ કશેરિકાઓ આવેલી હોય છે. બંને કશેરિકાઓની પશ્વ બાજુ એટલે કે પાછળના ભાગની અંદર આવે છે. ઉરોદર પટલની અહીંયા પાછળના ભાગ કરોડરજ્જુની કશેરિકાઓની બંને પશ્વ બાજુની અંદર આ મૂત્રપિંડનું સ્થાન આવેલું હોય છે. મૂત્રપિંડ છે એ શું કરે છે? તો કે મૂત્રનો નિકાલ કરી અને જેવી રીતે ફેફસાની અંદર જ ફેફસાની અંદરથી જ આ ભાગ છે એ ફેફસાની નીચેનો ભાગ થયો છે. તો ફેફસાની અંદર જ કાર્બન ડાયોક્સાઇડ મૂત્રપિંડમાંથી જ અલગ કરી દેવામાં આવે છે. ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ મૂત્રપિંડમાંથી જ અલગ કરી દેવામાં આવે છે. જ્યાં નાઇટ્રોજન યુક્ત જોજો, ખાસ ધ્યાન રાખજો, જ્યાં નાઇટ્રોજન યુક્ત નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો કયા કયા છે? તો કે યુરિયા, યુરિક એસિડ, ક્ષાર, વધારાનું પાણી, શું કહે છે કે શરીરની અંદર ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે મૂત્રપિંડમાંથી જ અલગ કરી દેવામાં આવે છે. જ્યાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો યુરિયા, યુરિક એસિડ, ક્ષાર એ મૂત્રપિંડમાં રુધિરનું જ અલગ કરી દેવામાં આવે છે. આ બધા જ ફેફસાની અંદરથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ મૂત્રપિંડમાં અલગ થાય છે ત્યારે મૂત્રનું નિર્માણ સુકામે કરવામાં આવે છે. કેમ કે એની અંદર આવા નકામા પદાર્થો હોય છે. મૂત્રની અંદર આવા નકામા પદાર્થો હોય છે. યુરિયા, યુરિક એસિડ, ક્ષાર અને વધારાનું નકામું પાણી
એને બહાર કરવા માટે જ મૂત્રનું નિર્માણ કરવામાં આવે છે. કઈ રીતે? આપણે તો સમજી ગયા કે મૂત્રનું નિર્માણ શું કામ કરવું જોઈએ. કેમ કે નાઇટ્રોજનયુક્ત ખરાબ પદાર્થો, વધારાના પદાર્થો છે, એટલા માટે મૂત્રનું નિર્માણ કરવું જ જોઈએ. પણ કઈ રીતે કરશું? આ બાબત આજકાલની નથી, તબક્કાવાર આપણે એમને જોશું કે જેમ ફેફસાની અંદર મૂત્રપિંડની મૂત્રપિંડમાં પણ એક પાયારૂપી ગાળરૂપી જેમ ફેફસાની અંદર કેમ નળિકાઓ છે, વાહિનીઓ છે, એ મૂત્રપિંડની અંદર પણ એક નલિકા જેવો રુધિર કેશિકા ગુચ્છ હોય છે. નળીઓ જેવો ભાગ હોય છે, રુધિર કેશિકા ગુચ્છ હોય છે. જે રુધિર કેશિકા ગુચ્છ છે પાતળી દિવાલ રૂપી હોય છે. ફેફસાની અંદર જેવી રીતે ફેફસાની જેમ જ મૂત્રપિંડની અંદર પણ એક પાયારૂપી એકમ પાતળી દિવાલ રુધિર કેશિકા ગુચ્છ આવેલી હોય છે. આ રુધિર કેશિકા ગુચ્છ છે પાતળી નલિકા જેવું, એકદમ પતલી નલિકા જેવો આ રીતે ગુચ્છ હોય છે. પાતળી નલિકા ગુચ્છ છે એ ખાસ ધ્યાન રાખજો, પાતળી નલિકા ગુચ્છ છે એ કપ જેવા આકારનું, કપ જેવા આકારની સાથે જોડેલું હોય છે, જેને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, તમને અહીંયા બતાવું છું બાઉમેનની કોથળી, નવો પોઈન્ટ છે બાઉમેન, બાઉમેનની કોથળી. શું કામ કરે છે બાઉમેન? એનો આકાર કેવો હોય છે? આ રીતે હોય છે, તમારી મુઠ્ઠી અને આ રીતે હાથ, આ રીતે એનો આકાર હોય છે, કપ જેવો આકાર દેખાય છે. ખાસ ધ્યાન રાખજો, હજી ફરીથી પાછો પોઈન્ટ બોલું છું કે મૂત્રનું નિર્માણ શું કામ કરવામાં આવે છે? કે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે એને રુધિરમાંથી બહાર કાઢવામાં આવે છે, એટલા માટે મૂત્રનું નિર્માણ કરવામાં આવે છે. તો એની અંદર નાઇટ્રોજનયુક્ત પદાર્થો ક્યાં ક્યાં રહેલા છે? યુરિયા, યુરિક એસિડ, ક્ષાર વગેરે, એટલા માટે મૂત્રનું નિર્માણ. પણ કઈ રીતે? તો કે ફેફસાની જેમ જ મૂત્રપિંડની અંદર પણ પાયારૂપી એકમ પાતળી દિવાલયુક્ત રુધિર કેશિકા ગુચ્છ ની નલિકાનું જોડાણ હોય છે. જે જોડાણ એક કપ આકારના પ્યાલા જેવી રચના સાથે જોડેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? બાઉમેનની કોથળી. એનો આકાર કંઈક આવો હોય છે, પ્યાલા જેવો આ રીતે હોય છે. આ જે પ્યાલા જેવો આકાર છે એ આ રુધિર કેશિકા ગુચ્છની સાથે જોડાયેલો હોય છે. આની અંદર નલિકાઓ, પતલી નલિકાઓ, અસંખ્ય પતલી નલિકાઓ હોય છે, જેને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે. જેને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે અને એ નજીકના નિકટવર્તી, તમે બુક્સની અંદર આકૃતિ જોઈ શકો, જે નિકટવર્તી રીતે ગોઠવાયેલા હોય છે. પછી જ્યારે એનું મૂત્રનું ગાળણનો પ્રથમ તબક્કો હોય છે, એની અંદર ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણીનું ગાળણ થઈ શકે છે. ગાળણ થઈ અને વચ્ચેનો ભાગ તમને જો અહીંયા આ જે બાઉમેનની કોથળી હું તમને એક બતાવી દઉં, આ રીતે ગોઠવેલી હોય છે. અને અહીંથી આવી રીતે આમ ભાગ હોય છે. જે આ બાઉમેનની કોથળી છે એની અંદર અસંખ્ય આવી રીતે મેં તમને નલિકા સ્વરૂપે બતાવ્યું કે નલિકા સ્વરૂપે ગુચ્છડામય ગોઠવેલી હોય છે કપ આકારની. આ બાઉમેનની કોથળી છે અને આ જે ભાગ છે એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભાગ જે પાછળનો છે એને મૂત્રપિંડ નલિકા
જે નલિકામય નિકટવર્તી ભાગ કહેવામાં આવે છે અને એ ભાગ છેલ્લે સંગ્રહિત નલિકામાં ખુલે છે। આવી રીતે મૂત્રનું નિર્માણ થાય છે અને કરવાનું હોય છે તેના પર નિર્ભર પ્રત્યેક મૂત્રપિંડ પામનારું લાંબી નલિકા જે મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે અને ધીરે ધીરે આમાંથી એકઠું થયેલું મૂત્ર છે એ ધીરે ધીરે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં એકઠું થશે। ફરીથી બોલું છું કે જે શરીરની અંદરથી મૂત્ર આવે રુધિરની અંદરથી નકામાં દ્રવ્યો ભરેલું જે મૂત્ર આવશે એ મૂત્ર કિડની જેમ મૂત્રપિંડ એટલે ઇંગ્લિશમાં કિડની બી કહી શકો છો કે મૂત્રની મૂત્રપિંડની અંદરથી મૂત્ર છે એ ધીરે ધીરે મૂત્રવાહિનીમાં થઈ અને મૂત્રાશયમાં એકઠું થશે એ ત્યાં સુધી એકઠું થશે કે જ્યાં સુધી મૂત્ર માર્ગ દ્વારા મૂત્રને બહાર નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી એ મૂત્રાશય છે એ મૂત્રનું દબાણપૂર્વક અનુભવશે। ત્યાં સુધી એ અનુભવશે કે જ્યાંથી મૂત્ર માર્ગ એને દ્રવ્યને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી એ મૂત્રાશય છે એ દબાણપૂર્વક મૂત્રને એકઠું કરી રાખવામાં આવશે। પછી જ્યારે એકદમ દબાણ થશે ત્યારે મૂત્ર માર્ગ દ્વારા શરીરની અંદરથી નકામા દ્રવ્યનો ત્યાગ થશે। આ તમારું ઉત્સર્જન તંત્ર છે। હવે તમને કદાચ આમાંથી એમસીક્યુ પૂછે કે બાઉલબેનની કોથળી છે એને શું કામ કરવાનું છે તો મૂત્રનું ગાળણ કરવાનું છે। એવી રીતે પણ એમસીક્યુ પૂછી શકે ઉત્સર્ગ એકમ અસંખ્ય સંખ્યામાં ઉત્પન્ન થાય છે અંદાજે કેટલી સંખ્યા તો 10 લાખ જેટલી એમસીક્યુનો પ્રશ્ન બોલું છું 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આની અંદર ઉત્પન્ન થશે। જો કે આપણી બુક્સની અંદર બતાવેલું જ નથી પણ કદાચ પ્રશ્ન પૂછાય કે મૂત્રપિંડ નલિકાની અંદર અસંખ્ય ઉત્સર્ગ એકમ છે કેટલા ઉત્પન્ન થશે તો કેટલા 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ જે મૂત્રપિંડ આટલા ભાગની અંદરની વાત કરું છું ખાસ ધ્યાન રાખજો આની અંદરની જ વાત કરું છું મૂત્રપિંડની જ વાત કરું છું ઉત્સર્ગ એકમ 10 લાખ જેટલા ઉત્પન્ન થશે જે શરીરની અંદરથી રુધિરની અંદરથી નકામા દ્રવ્ય તરીકે બહાર નીકળવાનું છે। આ તમારું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે। એમના પછીનો જે પોઈન્ટ છે એ આવશે કે વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે। સાવ નાનો પોઈન્ટ છે જો કે એટલો પૂછાય નહીં કે મનુષ્યમાં વનસ્પતિમાં ઉત્સર્જન કે મનુષ્યની અંદર તો ઉત્સર્જન જોઈ ગયા કે શરીરની અંદર રુધિરની અંદર નકામા દ્રવ્યોનો શરીરની અંદર બહાર કાઢવા માટેના જે પ્રયત્નો છે જે માર્ગ છે એનું ઉત્સર્જન એમના પછી વનસ્પતિમાં ઉત્સર્જન કેમ થાય વનસ્પતિમાં તો કોઈ અંગ ધારણ કરેલું નથી એની જેમ આપણી જેમ મનુષ્યની જેમ એમને કોઈ અંગ નથી તે ઉત્સર્જન કઈ રીતે કરશે જેમ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક તો લે છે પરંતુ બધો જ ખોરાક એ મૂળ અને પર્ણ સુધી નથી પહોંચાડી શકતું તો એનામાં પણ વધારાનો કચરો હોય છે। અમુક વનસ્પતિ છે એ પર્ણો દ્વારા ઉત્સર્જન કરે છે અમુક વનસ્પતિ છે એ પોતાના વાયુરંધ્ર દ્વારા પણ પાણીનો વ્યય કરે છે અમુક વનસ્પતિ છે એની અંદર તમે ઘણી વખત જોયું હશે આપણે લીમડાની અંદર રેઝિન પછી ગુંદર આવા બધા નકામા પદાર્થો છે જે વનસ્પતિના ઉત્સર્જન દ્રવ્યો છે જેમ આપણે ઉત્સર્જન દ્રવ્ય મૂત્ર તરીકે જાહેર પ્રવાહી મૂત્ર તરીકે જાહેર કર્યું એવી જ રીતે વનસ્પતિની અંદર પણ ઉત્સર્જન તરીકે રેઝિન અને ગુંદર પછી પર્ણો ખરી પડે છે। બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે આ વનસ્પતિના ઉત્સર્જન તંત્રો છે। અહીંયા આપણું કમ્પ્લીટલી 10મા ધોરણની અંદર ધોરણ સ્ટાન્ડર્ડ 10th નું ચેપ્ટર નંબર 6 એ કમ્પ્લીટલી આપણે અહીંયા ફિનિશ કર્યું।
અને આમાં કંઈ પણ ક્વેશ્ચન હોય અને કોઈ પણ તમને એવું થતું હોય કે મારે અહીંયા માઇનર પોઈન્ટ છે તો ફરીથી પાછું મેડમને સરને જાણ કરવા વિનંતી. અને આજનું આ લેશન જે મેં ચેપ્ટર પૂરું કર્યું છે આજે ને આજે તમને આમનું ક્વેશ્ચન પેપર મળી જશે. ચલો થેન્ક યુ.